અમદાવાદ ક્ષત્રિય સમાજ દ્વારા ગોતાના રાજભવન ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં કરણસિંહ ચાવડા દ્વારા કહેવામાં આવ્યું, હનુમાન જયંતિનો ઉત્સવ છે ત્યારે સવારથી એવી વાતો મળે છે કે કોર કમિટીના લોકો ભાજપમાં જોડાવાના છે. તેમણે કહ્યું કે આ વાત તદ્દન ખોટી છે. સંકલન સમિતિના કોઈ પણ સભ્ય ભાજપમાં જોડાશે નહીં. અમે શાંતિમય રીતે આંદોલન ચાલુ રાખીશું. અને કરણસિંહ ચાવડાએ ઉમેર્યું કે ક્ષત્રિય સમાજને કોઈ ડેમેજ નહીં થાય, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું અહંકાર અને ક્ષત્રિય સમાજની અસ્મિતાની આ લડાઈ છે, તેને ધ્યાનમાં રાખીને અમે આ લડાઈ લડશું. અમારા અર્જુનસિંહભાઈએ જે પીઆઈઆર દાખલ કરી હતી માનનીય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ, કે જે વટહુકમ બહાર પાડ્યો હતો એ દાખલ થઈ ગઈ છે અને પ્રક્રિયામાં છે. એનો શું ચુકવાતો આવશે એ તો ન્યાયતંત્ર ઉપર છે, એટલે એના વિશે આપણે કોઈ કોમેન્ટ કરી શકાય નહીં. તો આ અમારા અગત્યના મુખ્ય મુદ્દાઓ છે અને એની સ્પષ્ટતા કરવા માટે ધામે ધામ આપણા આવતા પહેલા મેં કહી દીધું કે પ્રતિક ઉપવાસ એ ચાલુ છે અને આજે પણ સુંદરકાંડનો પાઠ અને હનુમાન ચાલીસા અમારી બહેનો કરી રહી છે અને આ પ્રતિક ઉપવાસ ક્રમશઃ 7 મે સુધી ચાલશે. 7 મે સુધી